जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल रापर तरफ थी आप सर्वे मित्रों नो हार्दिक स्वागत करू छू। आज अपने धोरण सात नी अंदर संस्कृत विषय में एकम छे पांच, योजकः तत्र दुर्लभः। योजकः तत्र दुर्लभः एटले के एनु गुजराती एम थाय के त्यां योजक मळवो मुश्किल छे। तो आ पाठ नी अंदर प्राणी मात्र प्रतिना दोष અને જે ગુણ છે એની વાત આપણને અહીંયા કરવામાં આવી છે કે દરેક પ્રાણી હોય તો એનામાં કોઈ એકાદો તો દોષ હોય જ છે, પરંતુ એની સાથે સાથે આપણે એને દોષને નથી જોવાના, પરંતુ આપણે એનામાં જે રહેલા ગુણો છે એને પણ આપણે જોવા જોઈએ। દોષ જોઈ અને આપણે કોઈને શરમમાં મૂકી એના કરતાં આપણે એના ગુણના વખાણ કરી અને એની પ્રશંસા કરવી જોઈએ। તો આ પાઠની અંદર શું કહેવા માંગ્યું છે કે એક ઊંટ છે અને ઊંટ છે એ જ્યારે વનમાં ફરતું ફરતું જાય છે ત્યારે એની સામે પહેલાં એને કોણ મળે છે તો એક પોપટ મળે છે। ઊંટનો સ્વભાવ જ વાંકો છે એટલે એ શું કરે છે કે બધામાં દોષ જ જુએ છે, તો એને પોપટ મળે છે તો એ પોપટને એમ કહે છે કે પોપટભાઈ તમારી ચાંચ વાંકી છે, અને આ સાંભળી અને પોપટ છે એ શરમ અનુભવવા લાગે છે। પછી ત્યાંથી એ આગળ જાય છે, ત્યાં એને શું થાય છે એક કૂતરાભાઈ મળે છે, તો કૂતરાભાઈને શું કહે છે કે તમારી પૂંછડી વાંકી છે, તો કૂતરો પણ શરમ અનુભવે છે। પછી ત્યાંથી આગળ જાય છે તો એમને બગલાભાઈ મળે છે, તો એ બગલાને કહે છે કે બગલાભાઈ તમારી તો ચાંચ તમારી ગરદન વાંકી છે, તો બગલો તો છે એ શરમ નથી અનુભવતો, પરંતુ એ તો છે એ ઊંટની સામે જોતો પણ નથી। પછી આગળ જાય છે ત્યાં એમને એક શિયાળબેન મળે છે, તો શિયાળ એને સમજાવે છે કે ઊંટભાઈ તમે કેમ છો એમ કરીને એમના તબિયત પૂછે છે, એમનું સ્વાસ્થ્ય વિશે પૂછે છે, અને પછી ઊંટભાઈ એમ કહે છે કે મારું સ્વાસ્થ્ય તો સારું છે પરંતુ આ દુનિયામાં બીજું કંઈ પણ સારું નથી। તો શિયાળ એને સમજાવે છે કે તમે કહો છો કે પોપટની ચાંચ વાંકી છે પરંતુ એ એનો દોષ છે, પણ એનો ગુણ કયો છે કે પોપટ છે એ મનુષ્યવાણી બોલી શકે છે। પછી તમે કહો છો કે કૂતરાની પૂંછડી વાંકી છે, તો કૂતરાની પૂંછડી ભલે વાંકી હોય પરંતુ એ પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે, અને એ જ રીતે બગલો તો બગલાની ગરદન વાંકી છે પરંતુ બગલો છે એના જેવું એકાગ્રપણું કોઈનામાં હોતું નથી, એમ કરી અને ઊંટભાઈને શિયાળ જે છે તે દોષની સાથે સાથે એનામાં રહેલા ગુણ પણ બતાવે છે, અને ઊંટને પણ કહે છે કે તમારા તો સર્વે અંગો બધા અંગો વાંકા છે છતાં તમે પણ રણ પ્રદેશના રાજા કહેવાઓ છો। એટલે કે આ પાઠની અંદરથી આપણે એ શીખવાનું છે કે આપણે કોઈના ખરાબ ગુણ છે એ જોવાના નથી, કોઈના દોષ આપણે લેવાના નથી કે જોવાના પણ નથી, પરંતુ કોઈનામાં સારા ગુણ હોય તો એની પ્રશંસા કરવી અને એના જેવા ગુણ આપણા જીવનમાં ઉતારવા માટે આપણે પ્રયત્ન કરશું। એટલે હું આશા રાખું છું તમારી પાસે કે તમે પણ કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો એના સારા ગુણ લેવા અને પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરશો। હવે આપણે પાઠની શરૂઆત કરીએ। એકહ ઉષ્ટ્રહ અસ્તિ, ઉષ્ટ્રહ એટલે કે ઊંટ, ઉષ્ટ્રહ એટલે કે ઊંટ, અસ્તિ એટલે કે છે, વક્રહ એટલે કે વાંકો, દોષમ, દોષમ એટલે કે દોષ, પશ્યતિ, પશ્યતિ એટલે કે જુએ છે, એકહ ઉષ્ટ્રહ અસ્તિ, એકહ એટલે કે એક, ઉષ્ટ્રહ એટલે કે ઊંટ, અસ્તિ એટલે છે, એક ઊંટ છે, ઉષ્ટ્રહ સ્વભાવેન વક્રહ અસ્તિ, ઉષ્ટ્રહ એટલે કે ઊંટ સ્વભાવેન એટલે કે એનો સ્વભાવ, વક્રહ એટલે કે વાંકો, અસ્તિ એટલે છે, ઊંટનો સ્વભાવ વાંકો છે। સહ સર્વદા દોષમ એવ પશ્યતિ, સહ એટલે કે તે, સર્વદા એટલે કે હંમેશા, દોષમ એટલે કે દોષ, એવ પશ્યતિ એટલે કે જુએ છે, તે હંમેશા બીજાના અવગુણ જુએ છે, દોષ હોય કોઈનામાં એ જ જુએ
છે એક દાસ વને અટતી એટલે કે એક દિવસ તે વનમાં જાય છે માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ સુકમ પશ્યતિ તો સુકમ સુકમ એટલે કે પોપટ સુકમ એટલે કે પોપટ ચજ્જુ ચજ્જુ એટલે કે ચાંચ અગ્રે અગ્રે એટલે કે આગળ તો એકવાર એ હવે ઊંટ છે એ માર્ગે જાય છે એટલે કે રસ્તામાં ચાલે છે માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ સુકમ પશ્યતિ માર્ગે એટલે કે રસ્તામાં સહ એટલે કે તે વૃક્ષસ્ય એટલે કે વૃક્ષની ઉપરી એટલે કે ઉપર વૃક્ષની ઉપર એ રસ્તામાં જાય છે ત્યારે વૃક્ષની ઉપર એકમ સુકમ પશ્યતિ એકમ એટલે કે એક સુક એટલે કે પોપટ પશ્યતિ એટલે કે જુએ છે તે છે માર્ગમાં આગળ ચાલે છે ત્યારે વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે ઉષ્ટ્રઃ સુકાય કથયતિ ઉષ્ટ્ર એટલે કે ઊંટ સુકાય એટલે કે પોપટને કથયતિ એટલે કે કહે છે ઊંટ છે તે પોપટને કહે છે હે સુકઃ એટલે કે હે પોપટ તવ ચજ્જુઃ વક્રા અસ્તિ એટલે કે તવ એટલે કે તારી ચજ્જુ એટલે કે ચાંચ વક્રા એટલે કે વાંકી અસ્તિ એટલે કે છે હે પોપટ તારી ચાંચ વાંકી છે સુકઃ લજ્જામાં અનુભવતિ એટલે કે પોપટ છે સુકઃ એટલે કે પોપટ લજ્જામાં એટલે કે શરમ અનુભવતી એટલે કે અનુભવે છે પોપટ છે એ શરમ અનુભવે છે ઉષ્ટ્રઃ હસતી અગ્રે ચલતી ઉષ્ટ્રઃ એટલે કે ઊંટ હસતી એટલે કે હસે છે અગ્રે એટલે કે આગળ ચાલ ચલતી એટલે કે ચાલે છે ઊંટ હસે છે અને આગળ ચાલે છે ઊંટ છે પોપટને શું કહે છે કે હે પોપટ તારી ચાંચ વાંકી છે અને આ સાંભળીને પોપટ છે એ શરમ અનુભવે છે અને ઊંટ છે ત્યાંથી એ હસે છે એની ઉપર અને પછી ત્યાંથી આગળ ચાલે છે માર્ગે સહ કુકુરમ પશ્યતિ કુકુરમ કુકુરમ એટલે કે કૂતરો પુચ્છમ એટલે કે પૂંછડી પુચ્છમ એટલે કે પૂંછડી તો અહીંયા શું કહે છે માર્ગે સહ કુકુરમ પશ્યતિ એટલે કે ઊંટ ત્યાંથી આગળ જાય છે ત્યારે રસ્તામાં કોને જુએ છે એ કૂતરાને જુએ છે ઉષ્ટ્રઃ કુકુરાય કથયતિ એટલે કે ઉષ્ટ્રઃ એટલે કે ઊંટ કુકુરાય એટલે કે કૂતરાને કથયતિ એટલે કહે છે ઊંટ છે કૂતરાને કહે છે હે કુકુરમ એટલે કે હે કૂતરા તવ પુચ્છમ વક્રમ અસ્તિ તવ એટલે કે તારી પુચ્છમ એટલે કે પૂંછડી વક્રમ એટલે કે વાંકી અસ્તિ એટલે છે તારી પૂંછડી વાંકી છે તો કુકુરઃ લજ્જામાં અનુભવતી એટલે કે કૂતરો છે એ શરમ અનુભવે છે ઉષ્ટ્રઃ હસતી અગ્રે ચલતી ઉષ્ટ્ર એટલે કે ઊંટ હસતી એટલે હસે છે અગ્રે ચલતી અને આ અગ્રે એટલે કે આગળ ચલતી એટલે ચાલે છે ઊંટ છે કૂતરાને જુએ છે રસ્તામાં ત્યારે શું કહે છે કે હે કૂતરા તારી પૂંછડી વાંકી છે અને આ સાંભળીને કૂતરો શરમ અનુભવે છે ત્યારે ઊંટ છે એની ઉપર હસે છે અને પછી ત્યાંથી આગળ ચાલે છે માર્ગે બકહ અસ્તિ બકહ એટલે કે બગલો બકહ એટલે કે બગલો ગ્રીવા ગ્રીવા એટલે કે ગરદન ગરદન અથવા તો ગળું તો હવે ત્યાંથી ઊંટભાઈ છે એ આગળ જાય છે તો માર્ગે બકહ અસ્તિ માર્ગે એટલે કે રસ્તામાં બકહ એટલે કે બગલો અસ્તિ એટલે છે તો રસ્તામાં એક બગલો છે બકમ દ્રષ્ટવા ઉષ્ટ્રઃ વધતી બકમ એટલે કે બગલાને દ્રષ્ટવા એટલે કે જોઈને ઉષ્ટ્રઃ એટલે કે ઊંટ વધતી એટલે કે બોલે છે તો બગલાને જોઈને ઊંટ બોલે છે તવ ગ્રીવા વક્રા અસ્તિ તવ એટલે કે તારી ગ્રીવા એટલે કે ગરદન વક્રા એટલે કે વાંકી અસ્તિ એટલે કે છે તારી ગરદન વાંકી છે બકહ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપી ન
बकम એટલે કે બગલો, ઉષ્ટ્રમ એટલે કે ઊંટ, પ્રતિ એટલે કે એની તરફ, અપિન પણ જોતો પણ, પશ્યતિ એટલે કે જોતો પણ નથી. બગલો છે, બગલાને જ્યારે રસ્તામાં જોઈએ છે એમ કે ઊંટ, તો એ બગલાને કહે છે કે બગલા તારી ગરદન વાંકી છે. તો બગલો તો શરમ નથી અનુભવતો, પરંતુ તે ઊંટ સામે જોતો પણ નથી. માર્ગે શૃંગાલહ મિલતી, શૃંગાલહ એટલે કે શિયાળ, શૃંગાલહ એટલે કે શિયાળ. ભ્રાતઃ, ભ્રાતઃ એટલે કે ભાઈ. તો હવે રસ્તામાં ઊંટ આગળ જાય છે, અને આગળ જાય છે ત્યારે એને એક શૃંગાલહ મિલતી, માર્ગે એટલે કે રસ્તામાં શિયાળ મળે છે. શૃંગાલહ પુષ્યતી એટલે કે શિયાળ કહે છે. શૃંગાલ એટલે કે શિયાળ, પુષ્યતી એટલે કે પૂછે છે. ઉષ્ટ્રભાતઃ કથમ અસ્તિ એટલે કે ઉષ્ટ્રભાતઃ એટલે કે ઊંટ ભાઈ, કથમ એટલે કે કેમ, અસ્તિ એટલે કે છો, તમે કેમ છો. સ્વાસ્થ્યમ સમીચીનમ વા એટલે કે તમારું સ્વાસ્થ્ય સમીચીનમ એટલે કે સારું છે ને. તો માર્ગની અંદર આગળ જાય છે તો ઊંટને એક શિયાળ મળે છે, અને શિયાળ છે એ ઊંટને પૂછે છે કે ઊંટ ભાઈ તમે કેમ છો, તમારું સ્વાસ્થ્ય તો સારું છે ને. ઉષ્ટ્રહ વદતી એટલે કે ઊંટ બોલે છે. સ્વાસ્થ્યમ સમીચીનમ એટલે કે મારું સ્વાસ્થ્ય સારું છે. કિંતુ, કિંતુ એટલે કે પરંતુ. અન્યત કિમપી સમીચીનમ નાસ્તી એટલે કે અન્ય બીજું કંઈ પણ સારું નથી. સુકસ્ય ચજ્જુ વકરા, પોપટની ચાંચ વાંકી છે. કુકુરસ્ય પુચ્છમ વક્રમ, કુકુરસ્ય એટલે કે કૂતરો, તો કૂતરાની પુચ્છમ એટલે કે પૂંછડી, વક્રમ એટલે કે વાંકી, તો કૂતરાની પૂંછડી વાંકી છે. બકસ્ય ગ્રીવા વકરા, બકસ્ય એટલે કે બગલો, ગ્રીવા એટલે કે ગરદન, અને વકરા એટલે કે વાંકી, બગલાની ગરદન વાંકી છે. તો ઊંટ છે એ શિયાળને કહે છે કે મારું સ્વાસ્થ્ય તો સારું છે, પરંતુ આ દુનિયામાં બીજું કંઈ પણ સારું નથી. કેમ કે પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, બગલાની ગરદન વાંકી છે. તો હવે શિયાળ છે એ ઊંટને સમજાવે છે કે શૃંગાલહ વદતી, શૃંગાલહ એટલે કે શિયાળ, વદતી એટલે કે બોલે છે. સુકસ્ય ચજ્જુ વકરા એટલે કે સુકસ્ય એટલે કે પોપટની ચાંચ વાંકી છે. કિંતુ એટલે કે પરંતુ. સ મનુષ્યવાણી વક્તુ શક્નોતી એટલે કે સહ એટલે કે તે મનુષ્યવાણી એટલે કે મનુષ્ય જેવી બોલી વાણી, વક્તુમ એટલે કે બોલી, શક્નોતી એટલે કે શકે છે. ભલે એમ કે પોપટની ચાંચ વાંકી છે, પરંતુ તે મનુષ્ય વાણી બોલી શકે છે. કુકુરસ્ય પુચ્છમ વક્રમ એટલે કે કૂતરાની પૂંછડી વાંકી છે. કિંતુ એટલે કે પરંતુ. સ સ્વામી ભક્ત અસ્તિ, સ્વામી ભક્ત સ્વામી ભક્ત એટલે કે પોતાના માલિક પ્રત્યે વફાદાર. તો કૂતરો છે એની પૂંછડી ભલે વાંકી છે, પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે. સહ સ્વામી ભક્ત અસ્તિ એટલે કે તે સ્વામી ભક્ત એટલે કે પોતાના માલિક પ્રત્યે વફાદાર, અસ્તિ એટલે કે છે. બકસ્ય ગ્રીવા વકરા, બકસ્ય એટલે કે બગલો, ગ્રીવા એટલે કે ગરદન, વકરા એટલે કે વાંકી, બગલાની ગરદન વાંકી છે. કિંતુ એટલે કે પરંતુ. તસ્ય એકાગ્રતા પ્રચલિતા, તસ્ય એટલે કે તેની એકાગ્રતા એટલે કે એનું એકાગ્રપણું, પ્રચલિતા એટલે કે પ્રચલિત છે. બગલાની ગરદન વાંકી છે, પરંતુ તેની એકાગ્રતા છે એ ખૂબ જ પ્રચલિત છે. ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી, ભવતઃ એટલે કે તમારા, ભવતઃ એટલે કે તમારા અંગાની
અંગાની એટલે કે અંગો. મરુભૂમ્યઃ, એટલે કે રણ પ્રદેશ. મરુભૂમ્યઃ એટલે કે રણ પ્રદેશ. નૃપઃ, નૃપઃ એટલે કે રાજા. તો અહીંયા શું કહ્યું છે એને, શિયાળે સમજાવે છે ઊંટને કે એકલા દોષો આપણે જોવાના નથી કોઈ પણ વ્યક્તિમાં કે પ્રાણીમાં, પરંતુ એના ગુણ પણ સાથે સાથે હોય છે. તો એ કહે છે કે ભવાન ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી. ભવન એટલે કે તમારા, સર્વાણી એટલે કે બધા જ, અંગાની એટલે કે અંગો, અને વક્રાણી એટલે કે વાંકા, સંતિ એટલે છે. તો શિયાળ છે ઊંટને કહે છે કે તમારા બધા અંગો વાંકા છે, કિંતુ એટલે કે પરંતુ, ભવાન મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. ભવાન એટલે કે તમે, મરુભૂમ્યઃ એટલે કે રણ પ્રદેશના, નૃપઃ એટલે કે રાજા, અસ્તિ એટલે કે છો. તમારા પણ બધા અંગો વાંકા છે, છતાં પણ તમે રણ પ્રદેશના રાજા છો. અપી ચ તેષા, એટલે કે વળી તેમની, ચજ્જો એટલે કે ચાંચ, પૂછસ્ય એટલે કે પૂંછડી, ગ્રીવાયઃ એટલે કે ગરદન, ચ પ્રયોજનમ અસ્તિ. પ્રયોજનમ એટલે કે હેતુ, ઉદ્દેશ. પ્રયોજનમ એટલે કે હેતુ, એનો ઉદ્દેશ. તો શું કહે છે કે તેના એ બધું વળી તેમનું છે એ આપણે જોવાની જરૂર નથી, પરંતુ એની ચાંચ જે છે, એની પૂંછડી જે છે, એની ગરદન છે, એ બધાનો કંઈક ને કંઈક ઉદ્દેશ છે. નિરર્થક નાસ્તિ એટલે કે તે વ્યર્થ નથી, એ બધાનો કંઈક ને કંઈક ઉદ્દેશ છે. કંઈક ને કંઈક રીતે એ આપ દરેકનામાં ગુણ છે અને અવગુણ પણ છે, પરંતુ દરેકને પોતાનો ગુણ કે અવગુણ હોય છે, એનો કોઈ પણ ઉદ્દેશ કે હેતુ હોય છે. એ નિરર્થક નથી એટલે કે વ્યર્થ નથી. નિરર્થકમ નાસ્તિ એટલે કે વ્યર્થ નથી. અમંત્રક્ષરમ નાસ્તિ, અમંત્રક્ષરમ એટલે કે મંત્ર ન હોય તેવો અક્ષર. મંત્ર ન હોય તેવો અક્ષર. મૂલ મનોષૌદમ, મૂલ મનોષૌદમ એટલે કે ઔષધ ન હોય તેવું મૂળ. અહીંયા કહ્યું છે કે અમંત્રક્ષરમ નાસ્તિ, મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર નાસ્તિ એટલે કે નથી. નાસ્તિ મૂલમ મનૌષધમ, ઔષધમ એટલે કે ઔષધ, મૂલમ એટલે કે મૂળ, નાસ્તિ એટલે કે નથી. તો ઔષધ ન હોય તેવું એક પણ મૂળ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ, અયોગ્ય પુરુષો નાસ્તિ એટલે કે અયોગ્ય હોય તેવો એક પણ પુરુષ નથી. યોજકસ્ય સ્ત્ર દુર્લભ, એટલે કે યોજક, ત્યાં પણ યોજક મળવો મુશ્કેલ છે. દુર્લભ એટલે કે મુશ્કેલ. યોજક એટલે કે યોજક, સ્ત્ર એટલે કે ત્યાં, તો ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. ફરીથી, મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર નથી. અમંત્રક્ષરમ નાસ્તિ એટલે કે મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર નથી. નાસ્તિ મૂલ મનૌષધમ એટલે કે ઔષધ ન હોય તેવું એક પણ મૂળ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ, અયોગ્ય હોય તેવો એક પણ પુરુષ નથી, બધા યોગ્ય જ છે. યોજક શસ્ત્ર દુર્લભ એટલે કે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠની અંદર ખૂબ જ મજા આવી હશે અને તમે પણ આને ઘરે શીખવા માટે પ્રયત્ન કરશો. અને આ પાઠની અંદર આપણે શું શીખવાનું છે કે આપણે કોઈના અવગુણ જોવાના
नथी, परंतु कोईना सारा गुण होय तो एनी आपणे प्रशंसा करीए अने एवना जेवा गुण आपणा जीवनमां उतारवा माटे आपणे प्रयत्न करशुं। बस एज अहींया आपणे आ पाठने पूर्ण करीए छीए। अस्तु, जय स्वामीनारायण।